પરસોત્તમ માસ આવે એટલે યાદ આવે વ્રત કે ઉપવાસની એમાં પણ જો આખો મહિનો રહેતા હોય તો એક જ સરખી ફરાળ ખાઈને બધા કંટાળી જતા હોય છે સાથે સાથે ચોમાસા જેવી સિઝન છે તો સ્પેશિયલી આપણને ગરમા ગરમ કંઈક તળેલું મળી જાય તો મજા પડી જાય તો ચલો આપણે આજે બનાવીએ ફરાળી ગોટા આ ગોટા હેલ્ધી છે ટેસ્ટી છે અને બધાને ખૂબ જ ભાવશે તો એન સુધી જો એ રેસીપી સારી લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ચૂકતા ફરાળી ગોટા બનાવવા માટે હું અહીંયા સૌથી પહેલાં વજનથી જોઈએ તો સો ગ્રામ જેટલા સાબુદાણા લઈશ જો તમારા સાબુદાણામાં થોડું એવું પણ મોઈશ્ચર હોય તો તેને બે મિનિટ ખાલી પેનમાં શેકી લેવા સારી રીતના શેકાઈ જાય ત્યારબાદ તેનો કચરો આવી રીતના પાવડર કરી દેવાનો એકદમ બારીક એવો ભૂકો બિલકુલ નથી કરવાનો ત્યારબાદ એક મિક્સર જારમાં ફરીથી બે બટેટા ઉમેરી તેને પણ ક્રશ કરી લઈશું બટેટામાં પોતાનું જ મોઇશ્ચર ખૂબ જ હોય છે તો પાણી ઉમેરવાની બિલકુલ જરૂર નથી હવે એક મોટા મિક્સિંગ બાઉલમાં સૌથી પહેલાં સાબુદાણાનો જે આગળ કરેલો પાવડર છે તે ઉમેરી દઈએ અને ત્યારબાદ જે બટેટા છે તેને મેં કાચા જ લીધેલા છે તો તેને ક્રશ કરીને તે પણ ઉમેરી દઈએ સો ગ્રામ જ્યારે સાબુદાણા હોય ત્યારે બે બટેટા ઇનફ છે તો તેનું માપ પરફેક્ટ રહેશે હવે આમાં રોટીન મસાલાઓ કરી લઈએ જેમાં સૌથી પહેલાં એક ચમચી જેટલું મીઠું એક ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અથવા તો આખું જીરું ઉમેરીશું જો આ નાસ્તામાં તીખાનો ટેસ્ટ પસંદ હોય તો એ પણ ઉમેરી શકાય આ નાસ્તાને ખટાસ અને ગળાશ બને આપવા માટે સૌથી પહેલાં એક મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરીશ એક ઇંચ જેટલો આડુનો ટુકડો ખમણીને ઉમેરી દઈશું એક મોટી ચમચી જેટલા તલ અને બે મોટી ચમચી જેટલા શિંગદાણાનો પાવડર ઉમેરીશું એકદમ તીખો અને ચટપટો ટેસ્ટ આપવા માટે એક મરચાંના ટુકડા કરીને ઉમેરી દઈશ બે મોટી ચમચી જેટલી કોથમીર ધોઈને ઝીણી સમારીને ઉમેરી દઈશું આ બધી વસ્તુ હેલ્ધી છે ટેસ્ટી છેના ફરાળમાં ગમે એટલું લો તો મજા પડી જાય અને લાસ્ટમાં તેમાં એક મોટા લીંબુનો રસ ઉમેરી થોડું એવું પાણી ઉમેરીશું અને હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશ ફ્રેન્ડ્સ પરસોતમ માસ દરમિયાન તમારા ઘરે બીજી કઈ એવી રેસીપીઓ બને છે કે જેની રીત તમે મારી સાથે શેર કરો તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે ધીમે ધીમે કરીને મેં આ બધું વસ્તુ છે સારી રીતના મિક્સ કરી લીધેલી આ નાસ્તાને બનાવતી વખતે નોર્મલી જ્યારે સાબુદાણા હોય તો પલાળવા પડતા હોય છે પણ અહીંયા ડાયરેક્ટલી તેનો ઉપયોગ થશે એકવાર સારી રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ તેને રેસ્ટ આપવાની પણ બિલકુલ જરૂર નથી ફક્ત તેલ ગરમ થાય ત્યાં સુધી તેને રાખી દઈશું હવે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો હું હાથ વડે જ આવી રીતે નાના નાના ગોળા વાળી લઈશ જેમ પેટીસની સાઇઝ હોય તેવી રાખી શકાય અથવા તો તમારી ચોઈસથી નાનું કે મોટું કરી શકાય હવે વન બાય વન હું આવી રીતના હાથમાં તેલ લગાડતી જઈશ અને બધા ગોળા તૈયાર કરી લઈશ તો હવે અહીંયા બધા ગોટા કે ગોળા વળાઈ ગયા છે તો હવે તેલને ગરમ કરી લીધેલું છે તો વન બાય વન તેમાં ઉમેરતા જઈએ એકવાર જ્યારે ઉમેરો ત્યારે મીડિયમ ફ્લેમ રાખીશું અને ત્યારબાદ ફ્લેમને સ્લો કરી દઈશું એટલે અંદર સુધી આપણો આ નાસ્તો છે એ ફટાફટથી કૂક થઈ જાય એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે તેને કૂક કરવાના છે ફ્રેન્ડ્સ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો જ્યારે તમે તેલમાં આ બધા ગોટાને ઉમેરો ત્યારે જલ્દીથી તેમાં ચમચો નથી ઉમેરવાનો જો તમે એકવાર પણ ચમચો અડાડશો તો તે ગોળા અંદરથી છૂટવા લાગશે એટલે નીચે જે ગોળો અડ્યો હોય તેનું લેયર એકદમ ક્રિસ્પી થઈ જાય અને કૂક થઈ જાય ત્યારે તેની સાઈડને ચેન્જ કરતા જશું સ્લો ફ્લેમ પર આ એક બેચને તળાતા દોઢથી બે મિનિટ જેવો સમય લાગશે તો છે ને એકદમ ઉપરનું લેયર ક્રિસ્પી હોય તેવું એકવાર ઘરે બનાવશો તો એકલી પેટીસ એટલે કે એકલો બટેટાનો માવો ખાવાની બિલકુલ જરૂર નહીં પડે તો તૈયાર છે આપણા એકદમ હેલ્ધી ટેસ્ટી અને ચટાકેદાર ગોઠા આશા છે ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ આવી હશે તો જો બીજાને શેર કરી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય પહેલી વાર વિઝિટ કરતા હોય તો ફટાફટથી કરી દેજો થેન્ક યુ